ગોંડલમાં ગઈકાલે રોડ શો અને બાદમાં યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને જાગતા રહેવાની હાકલ કરતા કહ્યું હતું કે કોઈ રેવડી વાળો લાલચ આપીને ગેરમાર્ગે ના દોરે તે માટે સજાગ રહેજો. તેમણે કહ્યું હતું કે લોકોને તકલીફમાં સદા મદદરૂપ થતા ભાજપના કાર્યકર્તાઓ લોકોના દિલોમાં વસ્યા છે. અહેવાલ માનવ ભોજાણી ગોંડલ. આ દિન સુધી કોઈ પણ સમૃદ્ધ દેશે પણ પોતાના દેશના લોકોને ફ્રી વેક્સિન આપી શક્યા નથી. તમે પહેલા છે કે જેમને આ ફ્રી વેક્સિન મળ્યું છે અને તમે લોકો સુધી એને પહોંચાડ્યું પણ છે, અને એનું કારણ પણ છે કે નરેન્દ્ર મોદી સાહેબને ખબર હતી કે જો આ કોરોનાની મહામારીને રોકવી હશે તો દરેકને વેક્સિનની જરૂર છે. અડધા લોકો જો વેચાતી લઈ શકે તો ગરીબ માણસ કદાચ ના લઈ શકે, અને એના કારણે જો વેક્સિન ના લે તો એ સંક્રમિત થઈ જાય અને એના કારણે મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. આ દેશનો એક પણ વ્યક્તિ કોરોનાની મહામારીમાં મૃત્યુ ના પામવું જોઈએ, એટલા માટે એમણે ફ્રી 200 કરોડ વેક્સિન એ લોકોને આપ્યા છે. ફક્ત વેક્સિન નથી આપ્યા, પણ વેક્સિનની સાથે સાથે જે 100 વર્ષ પહેલાં મહામારી આવી હતી ત્યારે મહામારીમાં જે મૃત્યુ પામ્યા હતા એના કરતાં વધારે લોકો ત્યારે ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. આ વખતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દરેક વ્યક્તિને 80 કરોડ લોકોને લગભગ 20 મહિનાથી ઉપર થયા દરેકને મફત રાશન આપવાનું એ કામ સતત ચલાવી રાખ્યું છે. એ જ્યારે જે રીતે આ દેશને આગળ લઈ જવા માટે નરેન્દ્ર મોદી સાહેબ પ્રયત્નશીલ છે, આ દેશના યુવાનો માટે અનેક તકો એમણે ઊભી કરી છે, આ દેશની મહિલાઓ માટે અનેક યોજનાઓ એ નરેન્દ્ર મોદી સાહેબે ઊભી કરી છે, આ દેશનો ગરીબ માણસ હોય, ખેડૂત હોય, માછીમાર ભાઈ હોય, કોઈ પણ સમાજનો હોય, આ દરેકને દરેક માટે કોઈ ને કોઈ યોજના એના ઉત્કર્ષ માટે એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી છે. આવો આપણે સાથે મળીને આ યોજનાઓનો લાભ આપણે લોકો સુધી પહોંચવા માટે માધ્યમ બનીએ અને એ માધ્યમ દ્વારા લોકોના ઉત્કર્ષ માટે, લોકોના ભલા માટે આપણે કામ કરીએ. નરેન્દ્ર મોદી સાહેબ જે છેવાડાના માનવી સુધી સરકારની યોજના દ્વારા એને લાભ મળે એના માટે જે પ્રયત્નશીલ છે એ પ્રયત્નને આપણે સફળ બનાવવાના છે. આપ સૌ જે રીતે વિરાટ સંખ્યામાં રેલીમાં આવ્યા, સભામાં આવ્યા, આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. આ જ રીતે ડિસેમ્બર 2022 સુધી આંખમાં તેલ રાખીને જાગતા રહેજો. કોઈ રેવડી વાળો આવશે આ દેશમાં, આ રાજ્યને શ્રીલંકા જેવી પરિસ્થિતિમાં ધકેલવાનો પ્રયત્ન કરશે, આપણા બધાની જવાબદારી છે. અહીં બેઠેલા યુવાન, અહીં બેઠેલા કાર્યકર્તા એ આંખમાં